સુરત શહેરના વરાછા વિસ્તારમાં બાતમીના આધારે ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના આશયથી બોગસ ચલણી નોટો લઈ ફરી રહેલા 5 ઠગોની વરાછા પોલીસે અટક કરી રૂપિયા 25,380 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. બોગસ ચલણી નોટોનો ફરી જોડ પકડી રહી છે. વરાછા વિસ્તારની અર્ચના સ્કૂલ ખાતે 5-8 ટક ટોળકીના સભ્યો નામે ભોલા ઠગુ પ્રસાદ, નાગેન્દ્ર રામરૂપ મૌર્ય, જયપ્રકાશ દેવંત પાંડે, મુસ્લિમ જયમંત મંડળ, રગેદાર અલી મંડળની રૂપિયા 500 દરની 172 નોટો કબજે કરી હતી તથા તેમની પાસેથી 4,480 રોકડા, મોબાઈલ તથા હીરો હોન્ડાની ગાડી વગેરે મળી રૂપિયા 25,380 નો મુદ્દા માલ કબજે લીધો હતો. પૂછપરછ બાદ આ નકલી નોટો ક્યાંથી આવી તે જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ભારતના અર્થતંત્ર ખોખલું કરવાના આશયથી નકલી નોટો ભારતમાં પડોશી દેશો દ્વારા ઘુસાડવામાં આવે છે, પરંતુ સદનસીબે આ તમામ ઝડપાઈ જતી અર્થતંત્રને થતું નુકસાન નિવારી શકાયું હતું. આજે વરાછા પોલીસ સ્ટેશનના બે ડિસ્ટાફના કોન્સ્ટેબલ છે, જયરાજસિંહ અને મહાવીરસિંહ, એ બંનેને હકીકત મળેલી કે પાંચે કિસ્મો જે છે એ લોકો બહારથી પશ્ચિમ બંગાળથી બનાવટી ચલણી નોટો લાવે છે અને એ ચલણી નોટો અહીંયા બજારમાં ફરતી કરવા માટે પ્રવૃત્તિ કરે છે. એ હકીકત આધારે પંચોને સાથે લઈ પંચો રૂબરૂ એ ઇસમોની પાછળ વોચ ગોઠવેલી. વોચ ગોઠવીને રેણુકા ભવન પાસેથી જાહેર રોડ ઉપર 3 જણા મોટરસાઇકલ ઉપર આવેલા અને બીજા 2 જણા ત્યાં એની રાહ જોઈને આવેલા હતા, એ લોકોને પંચોની રૂબરૂમાં પકડી પાડેલ છે અને તેઓની પાસેથી 86,000 કુલ 172 500 દરની બનાવટી ચલણી નોટો પકડી પાડે છે. એફએસએલ પાસે ખાતરી કરાવતા એ તમામ નોટો ફેક કરન્સી હોવાનું જણાવેલ છે. હાલમાં 5 આરોપીને પકડવામાં આવેલ છે અને ત્યારબાદ હવે આગળની તપાસમાં એનો સોર્સ શું છે, ક્યાંથી લાવેલા છે અને બીજા કોણ કોણ સંડોવાયેલા છે. આ એક ફેક કરન્સીનું રેકેટ છે, એ મોટા પાયે જે ચાલતું હોય તો એ રેકેટને શોધવા માટે એના મૂળ સુધી પહોંચવું જરૂરી છે અને ઊંડાણપૂર્વકની તપાસ કરી અને જે કરન્સી જે છે ક્યાંથી અહીંયા એન્ટર થઈ છે એ શોધવું જરૂરી છે. આગળની તપાસ હજુ ચાલુ છે. આરોપીની પૂછપરછમાં જે કંઈ માહિતી હકીકત જણાય આવશે તે પ્રમાણે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કોઈ નોટો મળી નથી, પણ આ લોકો અગાઉ એક વખત આવી ગયેલા હતા એવું એમણે જણાવ્યું છે પ્રાથમિક પૂછપરછમાં, પણ એ બાબતની હજી તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.